અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં આ પહેલા પ્રદૂષણ વધ્યું હોવાના આંકડાઓ સામે આવ્યા હતા, તો હવે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વાયુ પ્રદૂષણ એક ચિંતાજનક વિષય બન્યો હતો. હવે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 191 થી ઘટીને 131 ની આસપાસ પહોંચ્યો છે. પીરાણુમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ઘટ્યો છે. સંવાદદાતા જયંતિ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. જયંતિ, આ પહેલા ચિંતાજનક વિષય એ બન્યો હતો કે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર જઈ રહ્યો છે, પરંતુ હવે તેમાં ઘટાડો નોંધાયો, શું માહિતી? તો એમસીએ જે આંકડાઓ જાહેર કર્યા હતા તે પ્રમાણે વાયુ પ્રદૂષણમાં વધારો થયો હતો, પરંતુ હવે આ આંકડામાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને દેવ દિવાળી બાદ આ વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું, જે એક ચિંતાજનક વિષય બન્યો હતો, પરંતુ હવે આ પ્રદૂષણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પીરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 197 નોંધાયો છે. સેટેલાઇટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 161 નોંધાયો છે. ચાંદખેડામાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 161 નોંધાયો છે. ફરી એકવાર જયંતિ જોડાઈ ગયા છે સંવાદદાતા. જયંતિ, શું માહિતી મળી રહી છે પ્રદૂષણમાં ઘટાડો? વેલકમ બેક. અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પહેલા જે આંકડા સામે આવ્યા હતા તે ચિંતાજનક હતા. સંવાદદાતા જયંતિ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. જયંતિ, આ મામલે શું માહિતી મળી રહી છે? રીના, ચોક્કસથી. અમદાવાદમાં બે દિવસ પહેલા હવાનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું હતું, એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ અમદાવાદમાં સરેરાશ 191 પહોંચી ચૂક્યું હતું. પીરાણા જે પીરાણા વિસ્તાર છે એમાં તો 245, એટલે ખૂબ જ પ્રદૂષિત હવા હતી. પણ અત્યારે અમદાવાદમાં હવાનું જે પ્રદૂષણ છે તે મહદઅંશ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 191માંથી અત્યારે એર ક્વોલિટીનું જે છે એ 130 ઉપર આવી ચૂક્યું છે. ખાસ કરીને કહી શકાય કે પીરાણામાં 245 ના બદલે 197 પર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યું છે. નવરંગપુરામાં 176 પહોંચ્યું છે. સેટેલાઇટમાં 161 પહોંચ્યું છે. ચાંદખેડામાં 215 જેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ હતું, એટલે કે ખૂબ જ ખરાબ હવા હતી. પણ અત્યારે ચાંદખેડામાં પણ 134 પર પહોંચી ચૂક્યું છે. બોપલમાં 188 થી વધીને 197 પહોંચ્યો છે. બોપલમાં થોડોક વધારો નોંધાયો છે. બાકીના જે વિસ્તારો છે તેમાં સરેરાશ ઘટાડો નોંધાયો છે. અત્યારે જે રીતે બે દિવસ પહેલાની જે સિચ્યુએશન હતી તેના કરતા અત્યારે ક્યાંક ને ક્યાંક મદંશે ઘટાડો થઈ રહ્યો છે, એટલે અમદાવાદીઓ માટે એક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જયંતિ, આભાર તમામ જાણકારી માટે.